સમગ્ર ગુજરાતમાં 100થી વધારે કોરોનાના કેસો અને 100થી વધારે મૃત્યુ અમદાવાદ શહેરમાં થયું છે. આજે એસપીપી હોસ્પિટલમાં જે રીતે નર્સિંગ સ્ટાફે હડતાલ કરી છે અને હડતાલના કારણે સવારથી જ સમગ્ર હોસ્પિટલમાં દર્દીઓ હેરાન પરેશાન છે, સમયસર એમને દવા નથી મળી રહી, ત્યારે કયા કારણથી આ લોકો સ્ટ્રાઇક ઉપર ગયા છે? એ કારણ પર એક મહત્વપૂર્ણ કારણ છે, આ લોકોને છેલ્લા 2 મહિનાથી એમના પીએફના પૈસા જમા કરવામાં નથી આવી રહ્યા અને હાલમાં જ કોન્ટ્રાક્ટર દ્વારા એ લોકોને મેલ મોકલવામાં આવ્યો છે જેમાં 30-40% એમનો પગાર કાપ મૂકવામાં આવ્યો છે અને તેના જ કારણે આ લોકો સ્ટ્રાઇક ઉપર ગયા છે. ત્યારે સૌથી મહત્વની વાત તો એ છે કે આજે કોરોનાની મહામારીની વચ્ચે આ પ્રકારની પગાર કાપવાની હિંમત કોન્ટ્રાક્ટર કઈ રીતે કરે, અમને સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકીય પદાધિકારીઓનો આ કોન્ટ્રાક્ટરને ચોખ્ખો આશીર્વાદ છે અને તેના જ કારણે આટલી આ હિંમત કરી રહ્યું છે. એક બાજુ રાજ્ય સરકાર કોરોના વોરિયર્સને સન્માનિત કરી રહી છે, બીજી બાજુ 24 કલાક ખડે પગે દર્દીઓની સેવા કરતા નર્સિંગ સ્ટાફને મજબૂર બસ સ્ટાઇક ઉપર જવું પડે એ કેટલા અંશે વ્યાજબી છે. આ કોર્પોરેશનમાં જે સ્ટાફ સ્ટાઇક ઉપર ગયું છે તાત્કાલિક કોન્ટ્રાક્ટરની સામે કાર્યવાહી કરીને એનું સમાધાન કરવું જોઈએ અને એમની જે પગાર કાપવાનું જે મેલ મોકલવામાં આવ્યું છે તે તાત્કાલિક એમનું પગાર કાપવાનું મેલ રદ કરવું જોઈએ તેવી અમારી માગણી છે.